હવે આગળ વાત કરીએ તો ધાગંદામાં જૈન પરિવારના ચાર મુમુસુઓનો દીક્ષા પૂર્વે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો. ધ્રાંગધા જૈન પરિવારના ચાર મુમુક્ષુઓનો દીક્ષા પૂર્વે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો. અહિંસા, ત્યાગ, સમર્પણ, તપ અને સાધનાને સર્વોપરી માનતા જૈન ધર્મમાં અનેક મુમુક્ષુઓ સાંસારિક મોહમાયા ત્યજીને સંયમના માર્ગે નીકળી પડતા હોય છે. ધ્રાંગધા ચતુર્દેવસિંહ શેઠ પરિવારના ચાર મુમુક્ષુઓ ધર્મેન્દ્રભાઈ, રેખાબેન, સૃષ્ટિબેન અને ઉમંગભાઈ પણ પોતાના તમામ સંબંધો, શોખ અને ધન દોલત મોહ મૂકીને તપ સાધનાના કઠોર માર્ગે દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે. મુંબઈ ગોરેગાંવમાં આગામી 17 નવેમ્બરે શ્રી વિજય કલ્પ સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ શ્રી તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના પાવન સાનિધ્યમાં સહપરિવાર દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યો છે. ત્યારે દીક્ષા ગ્રહણ કરતા પૂર્વે ધ્રાંગધાનગરમાં મુમુક્ષુઓનું માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ, વર્ષીદાન સહિતની વિધિઓ પૂર્ણ કરી ધ્રાંગધા શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. છેલ્લા 3 દિવસની જુદી જુદી વિધિઓમાં ધ્રાંગધા જૈન સમાજ દ્વારા લઘુ શાંતિ સ્નાત્ર પૂજા યોજી વિશ્વની શાંતિની મંગલ પ્રાર્થના કરી હતી. શેઠ પરિવારના ચાર મુમુક્ષુઓના વરઘોડામાં સમગ્ર જૈન સમાજ આનંદ અને ઉલ્લાસ સાથે જોડાયો હતો. આ તકે ધ્રાંગધાના લોકલાડીલા આઈકે જાડેજા, ધ્રાંગધા ભાજપ શહેર સંગઠન, કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહીને મુમુક્ષુના સંયમના માર્ગને આવકારી પ્રભુમિલનની મંગલ કામનાઓ કરી હતી. અમે ધ્રાંગધ્રા નિવાસી શિવલાલ ચતુરભાઈ દેવસિંહ પરિવારના ચાર મુમુક્ષુ અત્યારે સંયમ પથ પર જઈ રહ્યા છીએ. અમારા પરિવારમાં પહેલાં 10 દીક્ષાઓ થઈ રહી છે. અત્યારે હું, મારા મમ્મી, મારા પપ્પા અને મારો ભાઈ અમે ચારે મુંબઈ મુકામે દીક્ષા લેવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને આશીર્વાદ આપવા વિનંતી છે કે અમારો સંયમ પથ ઉજ્જવળ બને, અમે નિર્વિઘ્ના રીતે ઈ સંયમ પથને પાડી શકીએ એવો અમને આશીર્વાદ આપવા વિનંતી. નમસ્કાર, હું સથવારા મુકેશ કુમાર લીલાચંદ, પ્રાતિજ, વોર્ડ નંબર 3, પૂર્વ સદસ્ય. આપ સૌ નગરજનોને તથા વોર્ડ નંબર 3ના ભાઈ બહેનો તથા પ્રાતિજ શહેર અને પ્રાતિજ તાલુકાની જનતાને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. પટેલ કાંતાબેન દિનેશભાઈ, પૂર્વ પ્રમુખ પ્રાંતિજ નગરપાલિકા તથા પટેલ દિનેશભાઈ રમણલાલ, પૂર્વ કોર્પોરેટર પ્રાંતિજ નગરપાલિકા, પ્રમુખ કિસાન મોરચો પ્રાંતિજ સરમંડ, તેમના દ્વારા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવે છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે શુભદાયી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના.